नमस्कार विद्यार्थी मित्रों, आज आप एडवांस सर्वेइंग सब्जेक्ट की अंदर जो अलग अलग प्रकार एक्जाम्पल आए तना विषे बात करवा छे। सौ प्रथम आप लै लई एक्जाम्पल नंबर वन। हवे कोईपण ए अने बी बिंदु होना अपन कोडिनेट्स आपेला है रकम की अंदर। पॉइंट ए माटे नॉर्थ कोडिनेट है 400 अने ईस्ट कोडिनेट है 350। અને પોઈન્ટ બી માટે નોર્થ કોર્ડિનેટ છે 600 અને ઈસ્ટ કોર્ડિનેટ છે 50। એ જ તો આપણે જે એ અને બી ને જોડતી રેખા છે એ બી, તે રેખા માટે તેની લંબાઈ અને એનું બેરિંગ છે એ શોધવાનું છે। સૌ પ્રથમ તો આપણે રેખા એ બી નું લેટિટ્યુડ ફાઇન્ડ આઉટ કરી નાખીએ। તો રેખા એ બી નું લેટિટ્યુડ ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો કે ડિફરન્સ ઇન નોર્થ કોર્ડિનેટ્સ ઓફ ए एंड बी, एटले के ए अने बी छे एना जे नॉर्थ कोर्डिनेट नो जे तफावत छे ए थई जशे रेखा ए बी नुं लेटिट्यूड। तो आपणे जोई शकीए रेखा बिंदु ए माटे नॉर्थ कोर्डिनेट छे 400 अने बिंदु बी माटे नॉर्थ कोर्डिनेट छे 600। आपणे मोटामांथी नानुं बात करीए 600 - 400 એટલે કે एल इज इक्वल टू 200 मीटर, એટલે લેટિટ્યુડ આવી ગયું રેખા એબી નું 100 મીટર। એ જ રીતે આપણે રેખા એ બી માટેની ડિપાર્ચરની ગણતરી કરીએ। તો ડિપાર્ચર ઓફ લાઇન એ બી ઇઝ ઇક્વલ ટુ ડિફરન્સ ઇન ઇસ્ટ કોઓર્ડિનેટ્સ ઓફ એ એન્ડ બી, એટલે કે એ અને બી ના ઇસ્ટ યામોનો તફાવત ઇઝ ઇક્વલ ટુ એ અને બી ના ઇસ્ટ યામો છે એના છે 350, બી ના છે 50, બરાબર છે? એટલે માટે આપણે કહી દઈએ 50 - 350, એટલે કે ડી ઇઝ ઇક્વલ ટુ -300 મીટર, એટલે કે રેખા એ બી નું ડિપાર્ચર આપણને મળી ગયું 300 મીટર, બરાબર છે? તો સૌ પ્રથમ આપણે આપણી રકમ ઉપરથી આપણે રેખા એ અને બી ના લેટિટ્યુડ અને ડિપાર્ચરની ગણતરી છે એ કરી નાખી, બરાબર? લેટિટ્યુડ છે લાઇન એ બી નું એ થશે +200 મીટર, અને ડિપાર્ચર છે લાઇન એ બી નું એ થશે -300 મીટર। હવે આપણે ટેન થીટા ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી નાખીએ। તો ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ ડિપાર્ચર ઓફ લાઇન એ બી છેદમાં લેટિટ્યુડ ઓફ લાઇન એ બી, બરાબર છે? એટલે કે રેખા એ બી ના ડિપાર્ચર અને લેટિટ્યુડ નો ગુણોત્તર છે એની મદદથી આપણને ટેન થીટા મળી જશે। તો ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ રેખા એ બી નું ડિપાર્ચર છે 300 અને લેટિટ્યુડ છે 200, તો કરી નાખીએ 300 ના છેદમાં 200, એટલે કે ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ 1.5। હવે થીટા ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? તો કે ટેન ઇન્વર્સ 1.5, એટલે કે આપણને કેલ્સી અંદર મળી જશે 56 કલાક 18 મિનિટ અને 36 સેકન્ડ। તો આ રીતે આપણને થીટાની કિંમત પણ મળી ગઈ 56 કલાક 18 મિનિટ અને 36 સેકન્ડ। હવે આપણે તે ઉપરથી આપણા જે તે રેખાની બેરિંગ આપણને મળી ગયું કેટલું આવ્યું? તો કે 56 કલાક 18 મિનિટ અને 36 સેકન્ડ। આની ઉપરથી આપણને જો ડબલ્યુસીબીમાં જતું હોય તો એ પણ મળી જાય। અને બીજું કે આ રેખા બી છે એ બેરિંગની દિશા પણ આપણને મળી જાય, બરાબર? કયા કોર્ડન્ટમાં છે એ પણ મળી જાય, તમે જોઈ શકો પ્લસ અને માઇનસ, બરાબર છે? તો પ્લસ અને માઇનસ છે એ કયા કોર્ડન્ટની અંદર આવે છે આપણે? તો કે થર્ડ કોર્ડન્ટની અંદર, બરાબર? તો થર્ડ કોર્ડન્ટની અંદર છે એ આપણી રેખા છે એ હશે। હવે આપણે ફાઇન્ડ આઉટ કરીએ રેખા એ બી ની લંબાઈ। તો રેખા એ બી ની લંબાઈ માટે આપણે ફોર્મ્યુલાનો યુઝ કરી લઈએ। ડિપાર્ચર ડી ઇઝ ઇક્વલ ટુ એલ સાઇન થીટા। હવે અહીં તમે લેટિટ્યુડના ફોર્મ્યુલાનો પણ ઉપયોગ કરી શકો, એટલે કે લેટિટ્યુડ એલ ઇઝ ઇક્વલ ટુ એલ કોસ થીટા। અહીં મેં ડિપાર્ચરના ફોર્મ્યુલાનો યુઝ કર્યો છે, ડિપાર્ચર ડી ઇઝ ઇક્વલ ટુ એલ સાઇન થીટા। હવે લંબાઈ છે ને આપણે કરતા બનાવી દઈએ, એલ ઇઝ ઇક્વલ ટુ ડી ના છેદમાં સાઇન થીટા। હવે ડિપાર્ચરની વેલ્યુ આપણી પાસે છે 300, એ કિંમત છે આપણે મૂકી દઈએ, તો 300 ના છેદમાં sin θની વેલ્યુ છે 56 કલાક 18 મિનિટ 36 સેકન્ડ। 300 ના છેદમાં sin 56 કલાક 18 મિનિટ 36 સેકન્ડ, આ રીતે આપણને રેખાની લંબાઈ છે એ મળી જશે એલ ઇઝ ઇક્વલ ટુ 360.58 મીટર, બરાબર છે? તો આ રીતે આપણને બે જવાબ મળી ગયા, લેન્થ અને બેરિંગ, બરાબર છે? આ સૌ પ્રથમ તો આપણે લેટિટ્યુડ અને ડિપાર્ચરની ગણતરી કરી,
ડિપાર્ચરની ગણતરી ઉપરથી આપણે ટેન થીટાની વેલ્યુ ફાઇન્ડ કરી લીધી, બરાબર. એની ઉપરથી આપણને થીટા મળી ગયા. પછી ડિપાર્ચરના સૂત્રનો અથવા લેટિટ્યુડના સૂત્રનો ઉપયોગ કરીને આપણે રેખાની લંબાઈ છે એ મેળવી શકીએ, બરાબર છે. ઓકે, હવે આપણે વાત કરીએ એક્ઝામ્પલ નંબર ટુ. ઇનક્લોઝ ટાવર્સ એ બી સી ડી એ કરેક્ટેડ કન્ઝિક્યુટિવ કોઓર્ડિનેટ્સ એઝ પર બિલો ટેબલ. ઇન્ડિપેન્ડન્ટ કોઓર્ડિનેટ ઓફ સ્ટેશન એ ઇઝ +60 એન +130. ફાઇન્ડ આઉટ ઇન્ડિપેન્ડન્ટ કોઓર્ડિનેટ્સ ઓફ સ્ટેશન બી સી ડી એન ઇ. હવે કોઈ ક્લોઝ ટાવર્સ એ બી સી ડી માં આપણને કરેક્ટેડ કન્ઝિક્યુટિવ કોઓર્ડિનેટ છે એ આપેલા છે, અને રેખા એ બિંદુ એ માટે ઇન્ડિપેન્ડન્ટ કોઓર્ડિનેટ છે +60 અને 130. આપણે બાકીના બધા જે બિંદુઓ છે એટલે કે બી સી ડી અને ઈ એમના માટે આપણે ઇન્ડિપેન્ડન્ટ કોઓર્ડિનેટ છે એની ગણતરી છે એ કરવાની છે. લાઇન એ બી માટે લેટિટ્યુડ છે +128, ડિપાર્ચર છે -56. લાઇન બી સી માટે લેટિટ્યુડ છે -72, ડિપાર્ચર છે -72. રેખા સી ડી માટે લેટિટ્યુડ છે -108, ડિપાર્ચર છે +22. લાઇન ડી ઈ માટે લેટિટ્યુડ છે +22, ડિપાર્ચર છે +63. લાઇન ઈ એ માટે લેટિટ્યુડ છે +30 અને ડિપાર્ચર છે +43, બરાબર છે. હવે આપણે બાકીના જે બિંદુઓ છે એના માટે ઇન્ડિપેન્ડન્ટ કોઓર્ડિનેટની ગણતરી કરશું. તો તમે ટેબલની અંદર જોઈ શકો, આ રીતે મેં કોલમના હેડિંગ આપેલા છે, લાઇન, સ્ટેશન, લેટિટ્યુડ, ડિપાર્ચર અને ઇન્ડિપેન્ડન્ટ કોઓર્ડિનેટ, બરાબર. હવે સૌથી પહેલા તો સ્ટેશન એ, પછી લાઇન એ બી, એ જ રીતે સ્ટેશન બી, લાઇન બી સી, સ્ટેશન સી, લાઇન સી ડી, સ્ટેશન ડી, લાઇન ડી ઈ, સ્ટેશન ઈ અને લાઇન ઈ એ. હવે દરેક રેખા માટે આપણને લેટિટ્યુડ અને ડિપાર્ચર આપેલા છે એ આપણે લખી નાખશું. તો રેખા એ બી માટે લેટિટ્યુડ લખી નાખ્યું +128, -56. બી સી માટે -72, -72. સી ડી માટે -108, ડિપાર્ચર +22. ડી માટે લેટિટ્યુડ +22, ડિપાર્ચર +63. ઈ એ માટે લેટિટ્યુડ +30, ડિપાર્ચર +43. હવે મિત્રો, આપણને એ છે એના માટે ઇન્ડિપેન્ડન્ટ કોઓર્ડિનેટ આપી દીધા છે, કેટલા છે, +60 અને +130. હવે અહીં પ્લસ હોવાથી આ જે કોઓર્ડિનેટ છે એ કયા કોઓર્ડિનેટમાં થશે, તો કે ફર્સ્ટ કોઓર્ડિનેટમાં, કારણ કે બંને પ્લસ છે એટલે કે નોર્થ અને ઈસ્ટની અંદર, એટલા માટે આપણે લખી નાખ્યું છે નોર્થ અને ઈસ્ટ. એ માટે છે 60 અને 130. હવે બાકીના બી બિંદુ માટેની જો ગણતરી કરીએ તો કઈ રીતે કરશું, તો કે 60 રેખા એ બી નું લેટિટ્યુડ +128, એટલે બી માટે આવી જશે નોર્થની અંદર 188. એ જ રીતે ઈસ્ટની અંદર તો 130. એ બી રેખાનું ડિપાર્ચર -56, બરાબર, એટલે આવી જશે બી માટે ઈસ્ટની અંદર 74. એ જ રીતે ફરી પાછું સી માટે, બરાબર, બી માટે છે નોર્થ 188, બી સી માટે લેટિટ્યુડ છે -72, એટલે કે 188 -72, એટલે સી માટે નોર્થ આવી જશે કોઓર્ડિનેટ 116. એ જ રીતે બી માટે ઈસ્ટ છે 74, બરાબર, રેખા બી સીનું ડિપાર્ચર છે -72, તો 74 -72 એટલે આવી જશે બી. એ જ રીતે રેખા બિંદુ સી માટે નોર્થ છે 116 અને ઈસ્ટ છે 2, તો સી ડી રેખા માટે આવી જશે લેટિટ્યુડ 116 -CD લેટિટ્યુડ -108, એટલે કે ડી માટે આવી જશે આપણને નોર્થ કોઓર્ડિનેટ 8. એ જ રીતે ઈસ્ટ આવી જશે 2 + 22, એટલે 24. હવે ઈ માટે કરીએ તો કે 8 રેખા ડી નું લેટિટ્યુડ +22, એટલે કે 8 + 22, એટલે ઈ નો નોર્થ કોઓર્ડિનેટ આવી જશે 30. અને ઈસ્ટ કોઓર્ડિનેટ માટે તો કે છે 24, ડી રેખાનું ડિપાર્ચર 63, એટલે કે 24 + 63, એટલે કે 87, બરાબર. તો આ રીતે દરેક બિંદુના આપણને આવી ગયા. હવે તાળું મેળવી લઈએ તો જોઈએ તો ઈ માટે 30 પ્લસ ઈ એના 30, એટલે કે 60 એ માટે, તો એ આપણે આપેલા છે એ આવી ગયા. અને ઈ બિંદુ માટે જો ઈસ્ટ 87 પ્લસ એ રેખાનું ડિપાર્ચર 43, એટલે કે 87 પ્લસ 43, એટલે એ માટે ઈસ્ટ આવે 130. તો આ રીતે દરેક બિંદુના છે એ આપણને છે એ નોર્થ અને ઈસ્ટ કોઓર્ડિનેટ છે એ મળી જશે, બરાબર મિત્રો.
ઓકે, તો આ દાખલા છે બે આપણે ટાઈપ્સ જોયા એ એક્ઝામની અંદર છે એ પૂછાતા હોય છે, બરાબર છે. થેન્ક યુ.